નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન. જોઈએ તમામ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સમાચાર સુપરફાસ્ટમાં. વડોદરામાં અરવિંદ કેજરીવાલની સભામાં મોટી બબાલ. કેટલાક યુવકોએ ફરકાવ્યા કાળા વાવડા. પ્રદર્શનકારીઓ આપના કાર્યકરો વચ્ચે થયો ડખો. અરવિંદ કેજરીવાલે રોડ શો અટકાવ્યો. ભગવંત માન સાથે હોટલ રવાના. વડોદરામાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે થઈ બબાલ. યુવા મોરચાના કાર્યકરોએ કેજરીવાલના પોસ્ટર ફાડ્યાનો આરોપ. પોસ્ટરને લઈને બંને પક્ષના કાર્યકર્તાઓ આવ્યા આમને સામને. પોલીસ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. એસીપી મેઘા તેવારનું નિવેદન. ગરબા આયોજકોના હોર્ડિંગ્સ પર આપના પોસ્ટર લાગતા થયો વિવાદ. બંને પક્ષના કાર્યકર્તાઓને હટાવી મામલો થાળે પાડ્યો. વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો. ખેરગામ પાસે હુમલાની ઘટનામાં અનંત પટેલને માથાના ભાગે ઇજા. ગાડીના કાચ પણ તોડાયા. ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમિયાનની ઘટના. વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો. જામનગર આપમાં ગાબડું પડ્યું. પાર્ટીથી નારાજ આપના 15 પૂર્વ હોદ્દેદારો સહિત 200 કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા ભાજપમાં જોડાયા. વાવના ગોલ ગામમાં ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર. કહ્યું ખોટા નિવેદનો આપીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરો. ઠાકોર સમાજના લોકોને કોઈનો હાથો ન બનવા અપીલ કરી. ખેડૂતો હવે મિનિમમ 300 રૂપિયાનો ચાર્જ લઈને વીજ કનેક્શનના નામ બદલી શકશે. ફિક્સ મીટરનો ચાર્જ 20 રૂપિયા લેવાતો હતો તેમાં 50% ઘટાડો કરી 10% કર્યો. દર મહિને 15 લાખ ખેડૂતોને લાભ થશે. જૂનાગઢ રોપવે મેન્ટેનન્સ માટે 5 દિવસ બંધ રહેશે. 10 થી 15 ઓક્ટોબર સુધી રહેશે બંધ. દિવાળીમાં યાત્રાળુઓની સુવિધા માટે મેન્ટેનન્સ કરાશે. 16 ઓક્ટોબરથી રોપવે સેવા ફરી કાર્યરત થશે. સુરતની ધારુકા કોલેજના બોયઝ ટોયલેટમાં સીસીટીવી કેમેરા લગાવાતા એબીવીપીનો વિરોધ. 48 કલાકમાં સીસીટીવી દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. કોલેજ પ્રશાસનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. સુરતમાં ઓલપાડના સાયણ ગામે કામદારના મોત મામલે કામદારોમાં રોષ. કંપનીની બેદરકારીને કારણે મોત થયાનો આરોપ. કલાકો સુધી મૃતદેહ રઝળતો રહેતા કામદારોમાં રોષ ફેલાયો. વળતર ન મળે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનો નિર્ણય. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. રવિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે વરસાદ રહેશે. ભાવનગર સુરત ભરૂચ ડાંગ વલસાડ નવસારી વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ. સોમવારથી ઘટશે વરસાદનું જોર. બાદમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા. 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસુ લેશે વિદાય. સુરતમાં સતત બીજા દિવસે વરસાદ. સતત વરસાદથી ડાંગરના પાકને નુકસાન. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા. સુરતમાં ફરી વરસાદી માહોલ. શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા. વરાછા સરથાણા કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સુરતના ઓલપાડમાં થયો વરસાદ. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાકને થયું નુકસાન. કદરા ભાદોર વરોલી અરીઠા કોબા અને કંસારા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ થતા નુકસાન. સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદથી ખેડૂતો બન્યા ચિંતિત. ડાંગરના પાકને ભારે નુકસાન. ખેતરોમાં તૈયાર થયેલા અન્ય ઉભા પાકને પણ નુકસાન. મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાનો ખેડૂતોને ડર. વડોદરામાં સતત ત્રીજા દિવસે વરસાદ. એરપોર્ટ સર્કલ, કારેલીબાગ, ફતેગંજ, સંગમ ચાર રસ્તા, નિઝામપુર, સયાજીગંજ સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભરૂચમાં વીજળીના ભડાકા સાથે થયો વરસાદ. વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલીઓ. તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. વ્યારા, સોનગઢ સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ. વરસાદી માહોલને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો. ડાંગરના ઉભા પાકને નુકસાનની ભીતિ. અરવલ્લી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ. મોડાસા, બાયડ સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ. ખેતરોમાં પાકને નુકસાન થવાની સંભાવના. અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. યાત્રાધામ શામળાજીમાં બપોર બાદ વરસાદ. મોડાસાના ફૂટા, જીવણપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ. મગફળી, કપાસના પાકમાં ભારે નુકસાન. અરવલ્લીના માલપુર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. ગોવિંદપુર, ગળિયા દાંતી, મંગલપુર, સોનારિયા,
कृष्णापुर में भारे पवन साथ वरसादी झापटा मालपुर गोधरा स्टेट हाईवे पर वाहन चालकों ने हालाकी। अरवली भिलोड़ा पंथक में मेघराजा की तोफानी बैटिंग भिलोड़ा शहर सहित लीलाछा भवनाथ पंथक में वरसाद सतत त्रीजा दिवसे वरसादी माहौल थी खेडूत तो चिंता में मुकाया मकाई मगफड़ी ने सोयाबीन पाक में नुकसान। साबरकांठा हिम्मतनगर में धोधमार वरसाद सवार वादळछाया वातावरण वच्चे बपोर बाद धोधमार वरसाद वातावरण में ठंडक प्रसरी खेडूत ने पाक में नुकसान की भीति। आणंद में मेघराजा की एंट्री आणंद विद्यानगर करमसद मोगरी सहित विस्तारों में वरसाद। आणंद में हवामान विभाग की आगाही मुजब वरसाद वरसियो नीचाणवाड़ा विस्तारों में ठेर ठेर पानी भरावाना दृश्य जोवा मळ्या खेडूत ने पाक ने पहुंची नुकसान। गीर सोमनाथ कोडिनार सूत्रापाड़ा ऊना सहित ग्राम्य विस्तारों में वरसादी माहौल चौमासा बाद कमोसमी वरसाद पड़ता खेडूतों में चिंता मगफड़ी पाक ने थई शके छे नुकसान। अमरेली जिला में वरसादी माहौल सावरकुंडला ग्राम्य विस्तारों में वरसाद काना तड़ाव मानव मंदिर सहित अनेक विस्तार में वरसाद वरसाद ने कारण खेडूतो चिंतित। नवसारी में तीजा दिवसे वरसादी माहौल यथावत जिला विविध विस्तारों में वरसादी माहौल खेतों में पाक ने नुकसान थवानी शक्यता। सूरत गीतांजलि सर्कल पास ट्राफिक जाम वरसाद ने कारण ट्राफिक जाम की समस्या लांबी कतारों में ट्राफिक जाम थवाथी लोको परेशान। भरूच में वातावरण में पलटा बाद वरसाद की थी एंट्री वरसाद थता वातावरण में ठंडक प्रसरी खेडूतों की चिंता में वधारो पाक ने नुकसान थवानी भीति। खेड़ाना खेडूतो अणधारिया वरसाद थया पायमाल धोधमार वरसाद ने पगले डांगर दिवेला कपास जेवा पाक ने थयुं नुकसान। दिवाळी पर्व पर पाक लणवाना समय खेडूतों ने नुकसान वेठवानो वारो आव्यो खेडूतो सरकार पासे वळतरनी करी रह्या छे मांग। खेड़ा वरसाद ने पगले ठेर ठेर ताराजी दृश्य सर्जाया कालासर गाम में डांगर तमाकू और कपासना पाक ने व्यापक प्रमाण में नुकसान थयुं खेडूतो ने वावणी मंजूरी और बियारण रूपया पर न निकले तेवी स्थिति खेडूतो सरकार ने सहाय की मांग करी रह्या छे। अमदावाद सूरत राजकोट सहित महानगरों में लागे आम आदमी पार्टी विरोधी बैनर्स केजरीवाल ने हिंदू विरोधी गणावाया पांच महानगरपालिका सहित अनेक जगह पर वीडियो ने लईने पोस्टर उछड़ाए। गांधीनगर में चीरो सर्कल पर केजरीवाल विरुद्ध बैनरों लाग्या दिल्ली में विवादित ऑडियो क्लिप बाद केजरीवाल फोटा साथ हिंदू विरोधी होवा बैनर में उच्चारण कराई। अमदावाद में आम आदमी पार्टी हिंदू विरोधी होवाना पोस्टर लाग्या हिंदू हित रक्षक समिति लगाव्या पोस्टर रिवरफ्रंट रस्ताओ सहित शहर विविध विस्तारों में लाग्या पोस्टर्स। वडोदरा में दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल भारे विरोध केजरीवाल ने तिरंगा यात्रा रूट पर रोड पर केजरीवाल गो बैक नु लखाण लखायु भाजपा कार्यकर्ताओं रोड पर लख्यू लखाण। वडोदरा में केजरीवाल रोड शो करे ते पहला केजरीवाल विरुद्ध विवादित पोस्टर लाग्या दिल्ली कार्यक्रम में हिंदू धर्म विरुद्ध शपथ लेवड़ावता लोगों नो विरोध। राजकोट में आप विरुद्ध लाग्या बैनरो दिल्ली कैबिनेट मंत्री निवेदन बाद ऑडियो वायरल केजरीवाल हिंदू विरोधी होवाना बैनर्स लाग्या। राजकोट में आम आदमी पार्टी विरुद्ध पोस्टर लागवानो मामलो पोस्टरो आपना कार्यकर्ताओं उतारिया पोस्टर मामले राजकोट राजकारण गरमायू। राजकोट में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा बैनरो फाड़वानो मामलो पटेलवाड़ी विस्तार में पोस्टरो पासे पोलिस बंदोबस्त मुकवामां आव्यो केजरीवाल विरोधी पोस्टरो न फाटे ते माटे पोलिस बंदोबस्त गोठवायो। सूरत में आप नेता राजेन्द्र पाल वायरल वीडियो बाद राजकारण गरमायू अरविंद केजरीवाल हिंदू विरोधी होवाना लाग्या पोस्टरो केजरीवाल फोटा साथ सीटी विस्तार में बैनर्स लाग्या। आपना मंत्री राजेन्द्र पाल धर्मांतरण वीडियो अंगे वघाणी प्रहार कहू हिंदू समाज की वधारे परीक्षा लेशो तो सहन नहीं करे केजरीवाल नाटक मंडली चेहरो पड़ी गयो खुल्लो। पूर्व मुख्यमंत्री विजय रूपाणी आम आदमी पार्टी पर करी आकरा प्रहार आपनी विचारधारा ने हिंदू विरोधी गणावता कहू आम आदमी पार्टी पोत प्रकाश्यू आता दिवसों में आम आदमी पार्टी थी जैसे साफ। केजरीवाल पोस्टर अंगे भाजप महामंत्री प्रदीपसिंह वघेलाए आप पर कर प्रहार कहू आप पार्टीए पहला पर हिंदू धर्म विरोधी कर्या काम भारत तोड़वाना आप पार्टी तेमा योगदान रहेलू छे गुजरात की जनता आपसे जवाब।
દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતાનો વિવાદિત વીડિયોનો મામલો રાજકોટમાં આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ્યું નિવેદન અરવિંદ કેજરીવાલને હનુમાન ભક્ત બતાવ્યા કહ્યું કેજરીવાલ મુદ્દા આધારિત કરે છે રાજનીતિ રાધનપુર વિધાનસભા બેઠક પર ટિકિટ માટે વધી ખેંચતાણ સ્થાનિક ઉમેદવારને ટિકિટની માંગ સાથે લવિંગજી ઠાકોરે કર્યો હુંકાર કહ્યું અલ્પેશ ઠાકોર રાધનપુરથી હારશે અને જાન લીલા તોરણે પરત ફરશે રાધનપુર બેઠક પર આયાતી ઉમેદવારનો સ્થાનિક કક્ષાએ ભારે વિરોધ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર 11 ઓક્ટોબરે યોજશે બીજું સંમેલન સમીના રાણાવાડા ગામમાં સંમેલનનું આયોજન રાજસ્થાનમાં ગેહલોત સરકારથી કંટાળેલા યુવાનો વિરોધ કરવા અમદાવાદ આવ્યા અંદાજે 200 જેટલા લોકોએ વિરોધ પ્રદર્શન કરી અમદાવાદ કોંગ્રેસ ઓફિસનો ઘેરાવો કર્યો રાજસ્થાનના યુવાઓના બેરોજગારી મુદ્દે અમદાવાદમાં વિરોધ મુદ્દે પ્રદેશ ભાજપ મહામંત્રી કર્યા પ્રહારો ગેહલોત સરકારની હકીકત સામે આવી હોવાનો પ્રદીપસિંહ વાઘેલાનો દાવો કહ્યું રોજગારીના બમણા ફૂંકતી કોંગ્રેસની હકીકત સામે આવી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યા ભાજપ સરકારના વખાણ કહ્યું સરકારે ઘણી બધી મોટી યોજનામાં અમને કરી છે મદદ વાજબી વાતોને સરકારે સ્વીકારી ગેનીબેને 5 વર્ષના કાર્યોની જનતા સમક્ષ કરી રજૂઆત વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર કોંગ્રેસના 3 મુસ્લિમ ધારાસભ્યોએ પક્ષ સમક્ષ 10-11 ટિકિટની કરી માંગ દરિયાપુર જમાલપુર ખાડિયા વાંકાનેર સુરત પૂર્વ અબડાસા બેઠક પર માંગી ટિકિટ કોંગ્રેસ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી ગ્યાસુદ્દીન શેખનું નિવેદન રાજ્યમાં 11% મુસ્લિમ વસ્તી કોંગ્રેસ આપે 10થી વધુ ટિકિટ 182 બેઠકમાં મુસ્લિમ વસ્તી મુજબ 18 બેઠકનો થઈ શકે છે દાવો ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતમાં ભાજપને ફટકો બરોડા ડેરીના ચેરમેન કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાયા ભાજપ અને આપના હોદ્દેદારો પણ થયા સામેલ ચૂંટણી પહેલા ભાવનગર કોંગ્રેસે ઝટકો વલ્લભીપુર તાલુકાના શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું ભાવિક ધનાણીએ પક્ષમાંથી આપ્યું રાજીનામું કોંગ્રેસ પક્ષમાં અવગણનાને લઈને રાજીનામું આપ્યાનો કર્યો દાવો વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ યોજશે ગૌરવ યાત્રા 12 ઓક્ટોબરથી ભાજપની યાત્રાની શરૂઆત થશે 144 વિધાનસભા બેઠક કવર કરાશે બાકીની બેઠક પર મોરચાના સંમેલનો થશે બે યાત્રાનું અમિત શાહના હસ્તે જ્યારે એક યાત્રાનું જેપી નડ્ડા કરાવશે પ્રસ્થાન ધાર્મિક સ્થળેથી યાત્રાનું થશે પ્રસ્થાન પાંચે યાત્રા દરમિયાન અનેક સભાઓ થશે ભાજપ આદિવાસી વિકાસ યાત્રા પણ કરશે પીએમ મોદી રવિવારથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે 8 ઓક્ટોબરે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે સાંજે 5 કલાકે બહુચરાજીના દેલવાડામાં જનસભા સંબોધશે સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે પીએમ પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ 10 તારીખે 3 જિલ્લાના કાર્યક્રમોમાં આપશે હાજરી સવારે 10 કલાકે આમોદ પાસે જ્યારે બપોરે આણંદના શાસ્ત્રી મેદાનમાં યોજશે જનસભા અડાલજમાં શૈક્ષણિક સંકુલની લેશે મુલાકાત પ્રધાનમંત્રી સાંજે જામનગરમાં જનસભા સંબોધશે બીજા દિવસે જામનગરમાં જ કરશે રાત્રિ રોકાણ 11 તારીખે સવારે જામકંડોરણામાં જ્યારે બપોરે 1 વાગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં યોજશે જનસભા બાદમાં એમપી જવા થશે રવાના પીએમ રવિવારે ગુજરાતના પ્રવાસે આવશે 3092 કરોડ રૂપિયાના વિકાસ કામોનું પીએમ લોકાર્પણ કરશે બેચરાજી મોઢેરા ચાણસ્મા તથા પાટણ ગોઝારિયા માર્ગ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત મોઢેરામાં પીએમ 15 મેગાવોલ્ટ બેટરી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટને આપશે લીલી ઝંડી સાબરમતીથી જગુદણને જોડતી રેલવે લાઇન ગેજ કન્વર્ઝનનું કરશે લોકાર્પણ નંદાસણના ભૂસ્તરીય તેલ ઉત્પાદન પ્રોજેક્ટનું પીએમ કરશે ખાતમુહૂર્ત પીએમ મહેસાણા દૂધસાગર ડેરીમાં પાવડર પ્લાન્ટ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ પ્રોજેક્ટ સહિત મહેસાણા સિવિલ હોસ્પિટલનું પુનઃનિર્માણ સહિતના પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત મોઢેરાના સૂર્ય મંદિરમાં લાઇટ તથા સાઉન્ડ શો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાશે હેરિટેજ લાઇટિંગ્સ તથા 3D પ્રોજેક્શન સૌર ઉર્જા પર કામ કરશે 3D પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી કરશે માહિતગાર પીએમ મોદી રવિવારે મોઢેરામાં કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરશે મંદિરમાં તડામાર તૈયારીઓ કરાઈ વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આવ્યા હતા મંદિરે પ્રધાનમંત્રી મોદી 11 ઓક્ટોબરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 700 કરોડથી વધુની વિવિધ આરોગ્ય સુવિધાઓનું કરશે લોકાર્પણ મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગનું કરશે લોકાર્પણ પીએમ મોદી 10 ઓક્ટોબર સોમવારે જામનગરની લેશે મુલાકાત 1462 કરોડના 9 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
जलसंपत्ति विभाग सवनी योजना करते लोकार्पण। पीएम मोदी मोरबी माड़िया जोड़िया पानी पुरवठा योजना करते लोकार्पण। साथज लालपुर बायपास फ्लाय ओवरब्रिज अंडरग्राउंड ड्रेनेज नेटवर्क और अर्बन कम्युनिटी हेल्थ सेंटर खातमुहूर्त करते। जामनगर प्रदर्शन ग्राउंड में पीएम मोदी कार्यक्रम में विशाल स्टेज और एसी डॉम बांधवामां आव्यो। सुरक्षा ने लईने पण पोलीस तो चांपतो बंदोबस्त गोठववामां आव्यो। मिशन 2022 माटे राजस्थान सीएम गहलोत आवशे गुजरात। 10 ऑक्टोबरे गहलोत आवी शके छे गुजरात। पोरबंदर में गहलोत संबोधी शके छे जाहिर सभा। युवा परिवर्तन यात्रा में जोड़ाय तेवी शक्यता। बोटाद जिला युवक कांग्रेसे मसाल रेली कर्यु आयोजन। गढ़ड़ानी मसाल रेली में युवक कांग्रेस कार्यकारी अध्यक्ष रहा हाजर। इंद्र विजय सिंह कांग्रेस ने 125 बैठक पर जीत की आशा करी व्यक्त। रैली में कांग्रेस ना आगेवानों रहा उपस्थित। रविवार बोटाद विधानसभा भाजपा कार्यकर्ताओं मार्केटिंग यार्ड में सम्मेलन योजाशे। केन्द्रीय मंत्री भानु प्रताप सिंह वर्मा सहित सांसद भारतीबेन शियाड़ धारासभ्य सौरभ पटेल आपशे हाजरी। सूरत में हजीरा पोर्ट नजीक बोट डूबता 10 लोग पानी में डूबिया। 8 नो थयो आबाद बचाव। 2 लोग लापता। फायर विभागे रेस्क्यू कर्यु। दिवाड़ी तहेवारों पहला तेल भाव में वधारो। सींगतेल डब्बो 2900 रूपया पर पहुंचो। कपासिया तेल तथा पाम तेल भाव में नोंधपात्र वधारो। जीतु वाघाणी प्रधानमंत्री पोषण शक्ति निर्माण योजना हेठ शिक्षण विभाग मानद वेतन धारकों में कर्यो वधारो। संचालक 3000 रूपया, कुक कम हेल्पर 2500 रूपया, हेल्पर 1000 रूपया कराया। बेट द्वारका में मेगा डिमोलिशन कार्य पूर्ण। 8 दिवस द्वारका में फरी जनजीवन शुरू। बेट द्वारका में चुस्त पुलिस बंदोबस्त। ईद पर्व ने लईने 3 जुलूस ने मंजूरी। ओखाती बेट ने जोड़ती फेरी बोट सर्विस कराई शुरू। बेट द्वारका में अत्यार सुधी 8.55 करोड़ गैरकायदे दबाण कराया दूर। 45 जेटला धार्मिक स्थलों पर बुलडोजर। 95 कमर्शियल रहनाक दबाणों कराया दूर। मरीन विस्तार की जमीन पर गैरकायदे दबाणों दूर कराया। राजकोट में पास नेता दिनेश बांभणिया ने कोर्टे निर्दोष जाहिर कर्यो। 2014-15 मारामारी केस में निर्दोष जाहिर कराया। दिनेश बांभणिया विरुद्ध मारामारी गुनो नोंधायो हतो। पास नेता दिनेश बांभणिया निवेदन। पाटीदार आंदोलन समय कुल 485 केस नोंधाया। सरकारे 225 केस परत खेंच्या। अनेक केस कोर्ट में पेन्डिंग। 176 एफआईआर विड्रॉ करवानी बाकी। सूरतना कामरेशनो धारासभ्य वीडी झालवाड़िया ने मिलकत जप्त करवा कोर्टनो आदेश। अकस्मात 15 लाख नो वर्तन नहीं चुकवाता मिलकत जप्तनो आदेश। रॉन्ग साइड में पार करेली झालावाड़िया की ट्रक में घुसी जता एक व्यक्ति नु मौत निपजी हतु। अरवली की शाला में नशो करीने आता शिक्षक ने सस्पेंड करवामां आव्यो। मेघरजना रामगढ़ प्राथमिक शाला शिक्षक ने सस्पेंड करायो। 2 महीना अगाउ ग्रामजनों शाला की करी हती ताळाबंदी। रखड़ता ढोर मामले अमदावाद में 17 तारीख सुधी पुलिस ने ड्राइव। घासचारा वेचाण करनारा अनेक रखड़ता ढोर मालिक सामे कराशे कार्यवाही। बेदरकारी बदल थाना इंचार्ज सामे शिक्षात्मक पगला लेवाशे। मुख्यमंत्री भूपेन्द्र पटेले श्रमिक अन्नपूर्णा योजना कर्यो शुभारंभ। फक्त 5 रूपया में मळशे पौष्टिक भोजन। श्रमिक अने तेना परिवार ने पोषणयुक्त आहार मळशे। योजना शुभारंभ कर्या बाद मुख्यमंत्रीए संबोधन कर्यु। कार्यक्रम में सीएम भूपेन्द्र पटेल निवेदन। कहु अत्योदय थी सर्वोदय की विभावना साकार थी। आज श्रमिकों सन्मान अवसर। श्रमिकों हित में अनेक योजनाओं अमली अरजी थी मंजूरी सुधी की प्रक्रिया ऑनलाइन थे। सीएमए संबोधन करता कहु कोरोना काल में सरकार लोगनी मदद करी। पीएम नरेन्द्र मोदीए लोग ने आर्थिक आधार आप। बीजा देशों कोरोना काल में जयरे हाथ ऊंचा कर तरह पीएमए लोग मदद करी। तो बुलेटिन में हाल बस आटलू ज। तमाम महत्वपूर्ण समाचार माटे आप जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार।